अस्सलाम वालेकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज आपने लुईस बिंदु थी सहसंयोजक बंध की रचना की शरत एना विषय अभ्यास करीशु। सहसंयोजक बंध बे अलग अलग परमाणु वच्चे इलेक्ट्रॉन की भागीदारी थी बने छे। हवे ए संयोजाता परमाणु में ओछा में ओछू एक इलेक्ट्रॉन आपे, एटले इलेक्ट्रॉन युग्म में एक परमाणु एक इलेक्ट्रॉन दान करे, बीजो परमाणु बीजो इलेक्ट्रॉन दान करे अने परिणामे भागीदारी द्वारा बाह्य कोष में उमदा वायु जेवी इलेक्ट्रॉन रचना प्राप्त थई अने सहसंयोजक बंध बने। त्यारबाद लुईस बिंदु रचना लखवानी रीत आपणे जोईए। तटस्थ अणु में कुल इलेक्ट्रॉन की संख्या होय मित्रों, जोईए तो कुल इलेक्ट्रॉन की संख्या तेमा हाजर रहेला बधा परमाणुनी संयोजकता कोषना इलेक्ट्रॉनना सरवाळा जेटलू होय। जेम के CH4 में चार कार्बन अने चार हाइड्रोजन, कुल 8 संयोजकता इलेक्ट्रॉन छे, अथवा तो संयोजकता कोषनी बंधनी रजूआत लेवा माटे 8 इलेक्ट्रॉन आपणे लई शकीए। ऋण आयन होय तो बधाज परमाणु में संयोजकता इलेक्ट्रॉन अने ऋणभारनी संख्याना सरवाळा जेटला इलेक्ट्रॉन होय। जेम के CO32- नी लुईस रचना में कार्बनना 4, 3 ऑक्सिजनना एटले एवा 18 अने 2 ऋण वीजभारना टोटल 24 इलेक्ट्रॉन थशे। एटले के ऋण आयन में इलेक्ट्रॉननी संख्या बराबर कुल परमाणुना संयोजकता इलेक्ट्रॉन प्लस ऋण वीजभारनी संख्या। धन आयन नी अंदर धन आयन में इलेक्ट्रॉन नी संख्या, एमा बधा कुल परमाणु संयोजकता माइनस धन भार नी संख्या। दाखला तरीके NH4 में कुल इलेक्ट्रॉन नाइट्रोजन अने हाइड्रोजन ना संयोजकता इलेक्ट्रॉन -1, नाइट्रोजन ना 5 अने 4 हाइड्रोजन ना 4, 9 -1 એટલે કે 8 થશે। હવે ઇલેક્ટ્રોન ની વહેંચણી કેમ કરવી એ આપણે જોઈએ। ઇલેક્ટ્રોન ની વહેંચણી, હવે સંયોજકતા પરમાણુઓની સંજ્ઞા અને માળખાકીય રીતે અનુમાન કરીને આપણે લખી શકીએ। જેમ કે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધનના પ્રમાણમાં ભાગીદારીથી વહેંચવાની પરમાણુ વચ્ચે બંધ બનાવવા માટે યોગ્ય ઇલેક્ટ્રોનની ભાગીદારી વહેંચી દેવાની। બહુપરમાણવીય આયન હોય તેને લખવા માટે વિદ્યુત ઋણ પરમાણુને કેન્દ્રમાં રાખવામાં આવે અને વધારે વિદ્યુત ઋણ પરમાણુઓ છેડા ઉપર રાખવામાં આવે, એટલે કે ઓછો વિદ્યુત ઋણ હોય એ કેન્દ્રમાં રાખવાનો અને વધુ વિદ્યુત ઋણ હોય છેડા ઉપર રાખવાનો। જેમ કે NF3 એમાં નાઇટ્રોજન અને ફ્લોરિન, એમાં ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છેડા પર અને નાઇટ્રોજન ઓછો ઋણ મધ્યમાં રાખવામાં આવશે। તેમજ કાર્બોનેટ આયન માટે કાર્બન ઓછો વિદ્યુત ઋણ છેડા પર કેન્દ્રમાં અને કાર્બોનેટ વધારે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છેડા ઉપર રાખવામાં આવશે। ત્યારબાદ ઇલેક્ટ્રોનના સ્થાન, બે પરમાણુ વચ્ચે એકલ બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે ઇલેક્ટ્રોનની ગણતરી યુગ્મની ગણતરી કર્યા વધતા ઇલેક્ટ્રોન હોય બંધન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે દર્શાવવામાં આવે, એટલે કે બંધમાં ભાગ લીધા સિવાયના ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય। સેમ ક્વેશ્ચન રિપીટ છે। નીચેના અણુ અથવા આયનોના લુઈસ બંધારણની રજૂઆત કરો। H2O2, ઓઝોન, NF3, કાર્બોનેટ, નાઇટ્રિક એસિડ। H2 અણુ લુઈસ બંધારણમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, સાદું બંધારણ 1 બંધ, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે દ્વિબંધની રચના, ઓઝોનમાં એક પરમાણુ 2 દ્વિબંધથી બીજો પરમાણુ સિંગલ બંધથી જોડાશે, NF3માં નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે 3 સિંગલ બંધ, કાર્બોનેટમાં CO32- વચ્ચે અને નાઇટ્રિક એસિડમાં આ રીતે બંધ દર્શાવવામાં આવે। હવે કાર્બન ઓછો વિદ્યુત ઋણ છે એ સેન્ટરમાં છે અને વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન
એ છેડા પર. નાઇટ્રોજન HNO3 માં કેન્દ્રમાં અને ઓક્સિજન એના છેડા પર. કાર્બન મોનોક્સાઇડ અણુની લુઇસ બિંદુ રચના લખો. કાર્બનમાં ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2 છે, એટલે બાહ્ય કોષમાં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 4, જ્યારે ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6. CO માં કુલ ઇલેક્ટ્રોન 6+10 6+4 10, એટલે કે માળખાકીય રીતે CO ની રચના CO થશે. આ 10 ઇલેક્ટ્રોનને કાર્બન ઓક્સિજન વચ્ચે એકલબંધથી દર્શાવીએ તો ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઘણા બધા વધે. અને કુલ ઇલેક્ટ્રોન યુગમાં 4 થશે, જે અષ્ટક નથી પણ ઓક્સિજનની આસપાસ અષ્ટક છે. જોઈએ તો ટોટલ CO માટે આવું લખી શકાય, બરાબર, જેમાં ઓક્સિજનની અષ્ટક પૂર્ણ છે, કાર્બનની અષ્ટક પૂર્ણ નથી. જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધ લઈએ તો ભાગીદારીના 6 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોનની કાર્બન ઓક્સિજન માટે અષ્ટક બને, બંને માટે અષ્ટક બને. કાર્બન અને ઓક્સિજન 3 બંધ તો બંને માટે અષ્ટક રચના પૂર્ણ છે મિત્રો. એટલે કે કાર્બનનો આ એક ઇલેક્ટ્રોન જે છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે, જેને તીરની નિશાનીથી દર્શાવવામાં આવે. સવર્ગ સહસંયોજક બંધને તીરની નિશાનીથી દર્શાવવામાં આવે છે. નાઇટ્રેટની લુઇસ રચના લખો. નાઇટ્રેટ આયન માટે લુઇસ રચનાની વાત, કઈ રીતે નાઇટ્રેટ આયનની લુઇસ રચના લખી શકાય એ જોઈએ આપણે. NO2- આયનની લુઇસ રચનામાં નાઇટ્રોજન બાહ્ય કોષમાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજન બાહ્ય કોષના 6 ઇલેક્ટ્રોન, એવા 2 ઓક્સિજન છે એટલે 6×2=12 થશે, બરાબર. ટોટલ 12+5+1=18 સ્થાયી અષ્ટક છે. હવે માળખાકીય રજૂઆત એની કરવી હોય તો નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી નાઇટ્રોજનને કેન્દ્રમાં અને ઓક્સિજનને છેડા પર લખવામાં આવશે. નાઇટ્રોજનને કેન્દ્રમાં રાખીને ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ કરતાં બંને ઓક્સિજન પાસે 6+2=8 ઇલેક્ટ્રોન થશે, બરાબર. અને નાઇટ્રોજન પાસે અષ્ટક પૂર્ણ થતું નથી, પરંતુ નાઇટ્રોજનનું ઉપર અષ્ટક આવે અને ઓક્સિજન ઉપર પણ અષ્ટક આવે એ રીતે જો બંધ બનાવવામાં આવે તો બંધારણને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ છીએ. એટલે કે આ બે દ્વિબંધ પૈકીનો એક દ્વિબંધ બ્રેક કરાવવામાં આવે તો અહીં ઓક્સિજન પર અને નાઇટ્રોજન પર સ્થાયી અષ્ટક રચના માલુમ પડશે. જો આ આપણે જોઈ શકીએ છીએ મિત્રો, નાઇટ્રોજનની અંદર ગણો તો 2, 4 અને 6 અષ્ટક રચના કમ્પ્લીટ છે, અને અહીંયા પણ ઓક્સિજન માટે અષ્ટક એનું પૂર્ણ થશે. તો આ રીતે મિત્રો આપણે સંયોજન માટે પોઝિટિવ અને નેગેટિવ આયન લખી ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી અને અષ્ટક રચના પૂર્ણ કરી શકીએ છીએ. માની લો કે આપણે નાઇટ્રોજન HNO3ની વાત કરી હતી, આમાં તેમાં મધ્યસ્થ પરમાણુ કોણ હશે? નાઇટ્રોજન. વધારે વિદ્યુત ઋણ ઓક્સિજન છે, ઓક્સિજનના અષ્ટક પૂર્ણ થઈ જાય છે જો વધારે એક જગ્યાએ, અને નાઇટ્રોજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે આ રીતે HNO3નું બંધારણ દર્શાવવામાં એમ. કાર્બોનેટ પાસે -2 વીજભાર છે તો -2 વીજભારથી તેને દર્શાવી શકાય. ઓઝોન પાસે પણ સ્થાયી અષ્ટક બનાવવા માટે પોઝિટિવ અને નેગેટિવ વીજભાર દર્શાવવામાં આવશે. એટલે કે લુઇસ બિંદુ માટે આપણે આ રીતે બંધના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ધનાયન અને ઋણાયન
પછીનું માળખું વિદ્યુત ઋણતાને આધારે માળખું બનાવવાનું, વિદ્યુત ઋણતા ઓછી હોય ને મધ્યમાં રાખવાનું, વધારે હોય ને બહાર રાખવાનું. આ રીતે આપણે સરખી વ્યવસ્થિત બધી રજૂઆત કરી શકીએ છીએ. તો નેક્સ્ટ ટોપિકમાં આપણે મળશું બ્રંધ પ્રચાલનો. અષ્ટક નિયમનિષ્ઠ ભાર આપણા સિલેબસમાં નથી.